प्रकरण एक पुणे में शू जोयू। नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। आपणे पाठ्यपुस्तकनो नाम छे आसपास धोरण त्रण। एनी अंदर आपणे पाठ आपेला छे, एमां आपणे पहेला पाठनो अभ्यास करवानो छे, जेनुं नाम छे पुणे में शू जोयू। तो विद्यार्थी मित्रों, आजे आपणे एनिमेशन द्वारा पाठने समजूती मेळवीशुं। तो चलो विद्यार्थी मित्रों, आपणे एनिमेशन द्वारा पाठनी समजूती मेळवीए। तो सौ प्रथम तो हूँ तमने एटलू कही दऊं कि पूनम आ पाठनी अंदर पूनम नामनी एक छोकरी छे। हवे एक छोकरी शाळाए जवा माटे तत्पर होय छे। विद्यार्थी मित्रों, तमने रजाओ होय तो खूब मजा पड़ती होय छे। ज्यारे पूनम नामनी छोकरी एवी छे कि जेने शाळाए जवुं खूब गमे छे, के ज्यारे मांदी होय छे त्यारे एने घरे बेसवुं गमतुं नथी। हवे ए समय दरमियान पूनम पाठनी ए समय दरमियान ज्यारे बीमार होय छे त्यारे शुं शुं जोवे छे एना विशे आपणे आ पाठनी अंदर समजवानुं छे। तो चालो विद्यार्थी मित्रों, एनिमेशन द्वारा सरस मजाना पाठनी आपे समज मेळवीए। प्रस्तावना। કેમ છો બાળ મિત્રો, મજા માને? તમને શાળાએ આવવું ગમે કે રજા હોય તો મજા પડે? રજા હોય તો મજા પડે ખરું ને? પણ તમને જાણીને નવાઈ લાગશે કે તમારા જેવી એક છોકરીને શાળાએ નથી જવાનું, તેથી મજા નથી આવતી। એટલે જ એની માતાને શાળાએ જવા દેવા માટે વિનંતી કરે છે। જાણો છો આ છોકરી એટલે કોણ? એ છે પૂનમ। પૂનમને તાવ આવ્યો છે, તેથી તે બે દિવસથી શાળાએ જઈ શકી નથી। પણ હવે તો એને શાળાએ જવું જ છે, તેથી તે તેની માતાને કહે છે કે માં, મને આજે તો શાળાએ જવા દો। પણ તેને તાવ હોવાથી તેની માતા તેને ના પાડે છે અને બહાર આંગણામાં પલંગ ઉપર સૂઈ જવાનું કહે છે। જો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠની અંદર પૂનમ નામની છોકરી છે એને શું છે તો કે તાવ આવ્યો છે, બીમાર પડી છે, તો તે શાળાએ ગઈ નથી। છતાં પણ એ છોકરીને ઘરે બેસવું ગમતું ના હોવાથી તેની માતાને કહે છે કે મને શાળાએ જવું છે। છતાં એની માં કે છે ના, આજે શાળાએ જવાય નહીં, કારણ કે એ બીમાર પડી છે, એને તાવ આવે છે। ત્યારે એની માં ઘરમાં સૂતી હોય છે તો એને ગમતું નથી। ત્યારે એની માતાને કહે છે મને અહીંયા ગમતું નથી। ત્યારે એની માતા કહે છે ચાલ, બારે પલંગ મૂકેલો છે આંગણામાં, તો ત્યાં તને જઈ અને સૂઈ જા કે જેથી તને સારું લાગશે। ત્યારે પૂનમ નામની છોકરી શું કરે છે તો કે બારે આંગણાની અંદર એક મોટા ઝાડ નીચે સરસ મજાનો ઝાડ છે એની નીચે પલંગ ગોઠવેલો છે, ત્યાં કને જઈને સુવે છે। પૂનમ આંગણામાં ઝાડ નીચે બિછાવેલા પલંગ પર સૂઈ જાય છે, પણ આ શું? અચાનક તેના ગાલ પર કંઈક પડ્યું। તેણે પોતાના ગાલને સ્પર્શ કર્યો, તેના ગાલ પર કબૂતર કે કાગડાની અઘાર પડી હતી। તેણે ઉપર જોયું। પૂનમ જ્યારે બારે બિછાવેલા પલંગ ઉપર આવીને સૂવે છે ત્યારે અચાનક જ એના ગાલ ઉપર કબૂતર અથવા તો કાગડાની અઘાર પડી છે અને પૂનમને થયું કે આ શું થયું। તો પૂનમ ઉઠીને જોવે છે તો એના ગાલ ઉપર અઘાર પડી છે અને પૂનમ શું કરે છે, અચાનક પોતે માથું ઊંચું કરી અને ઝાડ ઉપર જોવે છે। જ્યારે ઝાડ ઉપર જોવે છે ત્યારે તેને વિવિધ જાતના અલગ અલગ ના પક્ષીઓ દેખાય છે। વૃક્ષ પર કેટલા બધા પ્રાણીઓ છે! વૃક્ષ પર કાગડો, કબૂતર, કાબર, ચકલી, ખિસકોલી અને વાંદરો હતા। જો વૃક્ષ ઉપર પૂનમને શું શું દેખાય છે વિદ્યાર્થી મિત્રો, તો કે કાગડો દેખાય છે, કબૂતર દેખાય છે, કાબર દેખાય છે, ચકલી દેખાય છે,
ખિસકોલી દેખાય છે તેમજ વાંદરો પણ દેખાય છે. આ બધું પૂનમ ક્યાં બેસીને જોતી હોય છે? તો કે ઝાડ નીચે પલંગ પાથરેલું છે એની નીચે જયારે સૂતી હોય છે ત્યારે એ ઊંચું માથું કરે છે એટલે એને આ બધું દેખાય છે. અરે વાહ, પોપટ ભાઈ પણ વૃક્ષ પર બેઠેલા હતા અને આ શું કેટલું સરસ રંગબેરંગી પતંગિયો પણ વૃક્ષ પર છે. પૂનમને તો જોઈને મજા આવી ગઈ. જેમ એને કાગડો દેખાયો તેમ એને પોપટ તેમજ રંગબેરંગી પતંગિયા પણ દેખાયા અને પૂનમને આ બધું જોઈને શું મજા આવી? ખૂબ મજા પડી. કેમ કે ઘરમાં બેઠી હતી તો એને તાવને કારણે મજા પડતી ના હતી. જ્યારે બહાર આંગણામાં પલંગ રાખીને બેસી અને ઝાડ ઉપર નજર કરી ત્યારે વિવિધ જાતના એને પક્ષીઓ અને પ્રાણી જોવા મળે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે પાઠની સમજ આગળ મેળવીએ. પણ અચાનક તેને ગાલ પરની ચીકાશ યાદ આવી ગઈ. તેણે જમીન પર પડેલું એક પાંદડું લીધું અને તેના ગાલ પર ઘસ્યું, છતાં તેના ગાલ પરથી ચીકાશ ગઈ નહીં. તેથી તેણે વિચાર્યું કે ઘર પાસે આવેલા તળાવ પર જઈને ગાલ ધોઈ લઉં. જો વિદ્યાર્થી મિત્રો, એ જ્યારે પોતાના પલંગ ઉપર તે ઊભી થાય છે ને અચાનક જ એને યાદ આવી જાય છે કે ગાલ ઉપર કાગડા અથવા કબૂતરને અઘાત પડી છે, તો એ પોતે અગારને સાફ કરવા માટે જમીન પર પડેલું પાંદડું ઉપાડે છે અને અગારને સાફ કરે છે. છતાં પણ એને અગારની ચીકાશ અંદર રહી જાય છે તો એને યાદ આવે છે કે ઘરની બાજુમાં સરસ મજાનું એક તળાવ છે, તો ત્યાં કને જઈ અને એ સાફ કરવાનું વિચારે છે. એ તળાવ પાસે ગઈ. અરે, તળાવમાં પણ કેટલા બધા પ્રાણીઓ છે! આ ભેંસો તો જુઓ, તળાવમાં કેવી આરામથી સૂઈ રહી છે અને ઠંડકની મજા માણે છે. અને આ દેડકા કેવા ડ્રાઉ ડ્રાઉ કરતા કુદા કૂદ કરે છે. તો આ બાજુ આરામ કરતી ભેંસ પર પેલો બગલો કેવા મોજથી બેઠો છે અને અંદર રંગબેરંગી માછલીઓ કેવી સરસ છે. અને બતકભાઈ શું ખબર કોની રાહ જોઈ રહ્યા છે? તળાવ કિનારે પેલો કાચબો મંદ ગતિએ ચાલતું ચાલતું ખોરાક શોધી રહ્યો છે અને બાજુમાં બકરી બહેન તો ખાવામાં મશગુલ થઈ ગયા છે. પૂનમ તો બધા પ્રાણીઓને જોઈને ખુશ ખુશ થઈ ગઈ. જો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પૂનમ તળાવ પાસે જાય છે ત્યારે તળાવની અંદર વિવિધ પ્રાણીઓ અને પક્ષીઓ દેખાય છે. જો તળાવની અંદર કોણ છે વિદ્યાર્થી મિત્રો? તો કે ભેંસ સ્નાન કરી રહી છે એટલે કે નાહી રહી છે. ભેંસની પીઠ ઉપર બગલો બેઠો મજા કરે છે. ત્યાર પછી દેડકાઓ ડ્રાઉન ડ્રાઉન બોલતા કુદાકૂદ કરી રહ્યા છે પાણીની અંદર. રંગબેરંગી માછલીઓ પણ સરસ મજાની પાણીમાં સરકતી દેખાય છે. ત્યારબાદ તળાવની બાજુમાં કાચબાભાઈ ધીમે ધીમે ચાલતા ચાલતા પોતાનો ખોરાક શોધી રહ્યા છે અને બકરી બહેન શું કરે છે? પોતે કુણું કુણું ઘાસ ખાઈ રહી છે. વિવિધ જાતના પતંગિયાઓ પણ આજુબાજુ ઉડાઉડ કરી રહ્યા છે. ઝાડ ઉપર પણ વાંદરો બેઠેલો દેખાય છે અને વાંદરાને પણ જુએ છે. બાળમિત્રો, તમે પણ પૂનમની જેમ ઘરની કે શાળાની આસપાસ ગાય, ભેંસ, કૂતરો, બિલાડી, ઘેટા, બકરી, મચ્છર, માખી, વંદો, કબૂતર, કાગડો, ચકલી વગેરેને જોતા હશો. જો વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારા ઘરની આસપાસ કે શાળાની આસપાસ આ રીતે પશુ પંખીઓ કે જીવ જંતુને જોતા હશો. તમે ગાય, ભેંસ, બકરી, ઘેટા, બિલાડી, કૂતરો,
કાગડું, કબૂતર, ચકલી, બરોબર, વાંદરો તેમજ વિવિધ જાતના જીવજંતુઓ જોતા છો. જેમ કે એમાં જીવજંતુમાં મચ્છર આવે, માખી આવે, વંદો આવે, આ બધું જ તમે જોતા હશો. તો તમારે હવે આપણને આ પાઠની અંદર પ્રાણીઓ એટલે કે પશુઓ, પછી પક્ષીઓ અને જીવજંતુની સમજ આગળ આપે મેળવીશું. તેમાંથી પશુ, પંખી કે જીવજંતુ કયા છે તે કઈ રીતે ખબર પડે? બાળમિત્રો, તમને ક્યારે એવા પ્રશ્નો થાય છે કે કયા પ્રાણીઓ ઉડી શકે છે? જે પ્રાણીઓ ઉડી શકે છે તેને શું કહેવાય? પશુઓ એટલે શું? જીવજંતુઓ કોને કહેવાય? તો ચાલો સમજીએ. કાગડો, કોયલ, કબૂતર, પોપટ, ચકલી, બતક. જો વિદ્યાર્થી મિત્રો, પક્ષીઓ કોને કહેવાય? તો કે કાગડો, કોયલ, કબૂતર, પોપટ, ચકલી, બતક ઉડી શકે પોતાની પાંખોથી, એને પક્ષીઓ કહેવામાં આવે છે. પક્ષીઓ શું કરે છે વિદ્યાર્થી મિત્રો? તો કે ઈંડા મૂકે છે, વગેરે ઈંડા મૂકે છે. તેઓ ઉડી શકે છે, આથી તેમને આપણે પક્ષી તરીકે ઓળખીએ છીએ. બચ્ચાને જન્મ આપતા પ્રાણીઓ પશુ તરીકે ઓળખાય છે. જો વિદ્યાર્થી મિત્રો, જે બચ્ચાને જન્મ આપે છે એને આપણે પશુ તરીકે ઓળખીએ. જેમ કે હરણ, ગાય, ભેંસ, બકરી, કૂતરો, બિલાડું વગેરે ઘણા બધા પ્રાણીઓ પશુઓ એવા છે કે જે બચ્ચાને જન્મ આપે છે. જેમ કે ગાય, ભેંસ, બકરી, વાંદરો, હરણ, કૂતરા, બિલાડી વગેરે, સાપ, ગરોળી, માખી, મચ્છર, પરોળીઓ, વંદો, ચાંચડ, વીંછી વગેરે કદમાં નાના હોય છે. જો વિદ્યાર્થી મિત્રો, હવે કદમાં નાના હોય એને શું કહેવાશે? તો કે એને જીવજંતુ કહેવાય. જીવજંતુમાં કયા પ્રાણીઓ આવે? તો કે સાપ આવે, ગરોળી આવે, માખી, મચ્છર, કરોળીઓ, વંદો, ચાંચડ, મીછી, આ બધે શેમાં આવે વિદ્યાર્થી મિત્રો? તો કે એ જીવજંતુમાં આવે, આથી તે જીવજંતુ તરીકે ઓળખાય છે. બાળમિત્રો, તમે જાણો છો કે આપણે સૌ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ, તેમજ બધા જ પ્રાણીઓ, પક્ષીઓ તથા જીવજંતુઓ પણ હલનચલન કરે છે. પણ બધા જ કેમ હલનચલન કરે છે તે તમે જાણો છો? ચાલો હું તમને કહું. બધા જ સજીવોને ખોરાક અને પાણીની જરૂર હોય છે, તેથી તેઓ હલનચલન કરે છે. આ ઉપરાંત રહેવાની જગ્યા માટે તેમજ બીજા પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે પણ તેઓ હલનચલન કરે છે. જો વિદ્યાર્થી મિત્રો, બધા જ પ્રાણીઓ હલનચલન કરે છે, અને બીજું કે પોતાના રક્ષણ માટે કે પોતાના બચ્ચાના રક્ષણ માટે પણ એ હલનચલન કરતા હોય છે. તો કેટલાક પ્રાણીઓ એવા છે કે ચાલીને હલનચલન કરે, કેટલાક કૂદકા મારે, કેટલાક સરકે, બરોબર, કેટલાક ઉડે. તો આપણે આના વિશેની સમજ મેળવીશું. મિત્રો, વિવિધ પ્રાણીઓની ચાલવાની રીતોમાં પણ વિવિધતા જોવા મળે છે. જેમ કે પેટથી સરકવું, ચાલવું, દોડવું, ચડવું, કૂદવું, ઉડવું, તરવું. જો વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રાણી અલગ અલગ રીતે ચાલીને કે કૂદીને એ બધી ક્રિયાઓ કરતા હોય છે. તો સાપ છે કેવી રીતના સરકે? તો કે સરકીને ચાલે છે. જ્યારે
સિંહ વાઘ ચિત્તાઓ શું કરે છે? ચાલે છે. હરણ શું કરે છે વિદ્યાર્થી મિત્રો? તો કે દોડે છે. ત્યાર પછી વાંદરાઓ ઝાડ ઉપર શું કરે છે? ચડવાની ક્રિયા કરે છે. કાંગારૂ છે એ શું કરે છે? ચાલવા માટે કૂદે છે. પતંગિયાને ચાલવું હોય તો શું કરે? પોતે ઉડે છે. ત્યાર પછી માછલી છે એ પાણીમાં તરી અને સરકે છે અને તે ચાલી શકે છે વગેરે. તે જ રીતે વિવિધ પ્રાણીઓમાં હલન ચલનના અંગો પણ વિવિધ હોય છે. જો વિદ્યાર્થી મિત્રો, વિવિધ પ્રાણીમાં હલન ચલનના અંગો જુદા જુદા હોય છે. જો વાઘ, સિંહ, ચિત્તો એ બધા શું કરે છે? ચાર પગે ચાલે છે. મનુષ્ય, માનવ એટલે કે આપણે શેનાથી ચાલીએ છીએ? તો કે બે પગ વડે ચાલીએ છીએ. જ્યારે પક્ષીઓ છે એ શું કરે છે વિદ્યાર્થી મિત્રો? તો કે પોતાની બંને પાંખો વડે ઉડી અને ચાલે છે. જેમ કે પગ, પાંખો વગેરે, જે તેમને હલન ચલનમાં સહાયરૂપ નીવડે છે. બાળ મિત્રો, તમે જાણો છો કયા પ્રાણીઓ ઉડી શકે છે? બરાબર, કાગડો, કોયલ, કબૂતર, પોપટ, ચકલી, બતક વગેરે ઉડી શકે છે. જો વિદ્યાર્થી મિત્રો, આપે ઉડી શકે એવા પ્રાણી વિશે જાણીએ. તો કે ઉડી શકે એને પક્ષી કહેવાય. તો એવા કયા કયા પક્ષી છે ઉડી શકે છે? તો કે કાગડો છે, કોયલ, કબૂતર, પોપટ, ચકલી, બતક, હંસ, બાજ, ગુવડ, એવા જેટલા પણ તમને પક્ષીઓના નામ આવે એટલે તમને ખ્યાલ પડી જ જાય કે આ ઉડી શકે છે, જેને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? પક્ષી કહીએ છીએ. મિત્રો, તમે જાણો છો કે ગરોળી, કાચિંડો, મગર, કાચબો વગેરે પ્રાણીઓ પેટથી સરકીને ચાલે છે? જો વિદ્યાર્થી મિત્રો, હવે પેટથી સરકતા પ્રાણીઓ કોણ હોય? આપણે કોઈ પૂછવામાં આવે તો આપણને આવડવું જોઈએ. તો પેટથી કોણ સરકે? આપણા ઘરની દિવાલમાં આપણે ઘણી વખત ગરોળીને સરકતી જોઈ જ હશે અને દરેકના ઘરમાં આ વસ્તુ ગરોળી જોવા જ મળે છે. તો ગરોળી શું કરે છે? પેટથી સરકે છે. પછી કાચિંડો એ ઝાડ ઉપર સરકીને ચાલે છે. મગર પણ તમે જોયો છે, એ પણ શું કરે છે? પોતે સરકતો સરકતો ચાલે છે. ત્યાર પછી કાચબો શું કરે છે? એ પણ ધીમી ગતિએ સરકતો હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે સાપને પગ હોતા નથી. તે તેના શરીર પર આવેલા ભીંગડાની મદદથી જમીન પર સરકી શકે છે. જો વિદ્યાર્થી મિત્રો, સાપ વિશે તો આપણે ખ્યાલ જ નતો કે એના શું છે, કેવી રીતના ચાલે છે. તો વિદ્યાર્થી મિત્રો, સાપને કદી પગ હોતા નથી. સાપ પોતાના શરીરની અંદર ભીંગડા દ્વારા જમીનમાં સરકી શકે છે. વાઘ, સિંહ, બિલાડી, કૂતરો, ગાય, ભેંસ, બકરી, હરણ વગેરે તેમના ચાર પગનો દોડવા તેમજ ચાલવામાં ઉપયોગ કરે છે. જો વિદ્યાર્થી મિત્રો, હવે વાઘ, સિંહ, ચિત્તો, બિલાડી, કૂતરો, ગાય, ભેંસ, બકરી, હરણ એ ચાલવા માટે શું કરે છે વિદ્યાર્થી મિત્રો? પોતાના ચાર પગનો ઉપયોગ કરી અને ચાલે છે અથવા તો દોડે છે. દેડકો તેના પગથી હુક્કા મારી શકે છે. તેમના આગલા પગ કરતા પાછલા પગ વધારે મજબૂત હોય છે. જો વિદ્યાર્થી મિત્રો, આ એક સરસ જાણવા મળ્યું કે દેડકો છે એ પોતે કૂદીને ચાલે છે. એટલે કે દેડકાને આગળના પગ કરતા પાછળના પગ કેવા હોય છે? વધુ મજબૂત હોય છે, કે જેથી એને કૂદકો મારવામાં ફોર્સથી ઊંચો કૂદકો એ મારી શકે. એમના પગ જાળીદાર હોય છે, જેની મદદથી તે પાણીમાં સરળતાથી તરી શકે છે. જો વિદ્યાર્થી મિત્રો, દેડકો છે એ જમીન પર પણ રહી શકે અને પાણીમાં પણ રહી શકે. તો એના પગની રચના કેવી હોય છે? જાળીદાર હોય છે, જેથી એ પાણીમાં તરવા માટે એના પગનો ઉપયોગ પણ એ રીતે કરી શકે છે. એટલે દેડકો જમીન અને પાણી
બંનેમાં રહી શકે તેવું પ્રાણી છે.